નમસ્કાર મિત્રો સીધું ને સટ ના આ એપિસોડમાં આપણે વાત કરીશું રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની કનોજ અને કાનપુરની ચૂંટણી સભાઓની અને એમણે રજૂ કરેલા એજન્ડાની પ્રજાએ વાળેલા પ્રતિસાદની પણ એ પહેલા અમારે આપની સાથે થોડીક વાત કરવી છે આપણે અગાઉના એક એપિસોડમાં વાત કરી હતી નાગેશ્વર રાવ આઈપીએસ રિટાયર્ડ સીબીઆઈ ના ડાયરેક્ટર રહ્યા ભાગના નિવૃત્ત સરકારી અધિકારીઓ એ સરકારની કૃપા દ્રષ્ટિ ઈચ્છતા હોય છે પોસ્ટ રિટાયરમેન્ટ પોસ્ટિંગ મેળવવા માટેની કોશિશમાં હોય છે કેટલાક નરેન્દ્ર મોદીની ટીકા કરતા કરતા વડી પાછા એમના મોદી ચાલીસા કરતા થઈ જાય છે આઈપીએસ અધિકારી કે અધિકારી કોઈક હોદ્દો આપી દીધો એટલે રાજીના રેડ થઈ જાય છે પણ આ નાગેશ્વર રાવે નરેન્દ્ર મોદીને સલાહ આપી છે અને એ ખુલ્લે આમ સલાહ આપે છે ટ્વીટ કરીને

राज्य लक्ष्मी का बहुत आनंद ले रहे हैं क्योंकि अब आप तिहत्तर वर्ष के हैं इसलिए अपनी इच्छाओं पर नियंत्रण रखें इंद्रप्रस्थ की अधिक लालसा न करें और वान प्रस्थ की बढ़ें। बढ़े नागेश्वर राव ए ઓરવેલનું એક સ્ટેટમેન્ટ હંમેશા એમના એક્સ માથે મૂકે છે અને લખે છે એટલે એ સ્ટેટમેન્ટ છે ઇન અ ટાઈમ ઓફ યુનિવર્સલ ડેસીટ ટેલિંગ ટ્રુથ ઇઝ રિવોલ્યુશનરી એક્ટ તમારે અને મારે પણ આમાંથી શીખવાનું છે વાત એટલે અટકતી નથી નાગેશ્વર રાવે એક બીજું ટ્વીટ કર્યું છે એટલે એમણે છે ને એક પોસ્ટ મૂકી છે ધ શીપ સ્પેન્ડ હોલ લાઈફ હિયરિંગ ઘેટુ એ વરુથી આખી જિંદગી જાણે કે ડરીને ડરીને જીવતું હોય છે કે ખાઈ જશે પણ ઓનલી ટુ બી ઇટન બાય ધ શેફર્ડ પણ એ તો પેલો જે એનો શેફર્ડ હોય એટલે કે માલધારી હોય માલધારી એટલે કે આપણે ગુજરાતમાં તો માલધારીઓ અને રબારીઓ એ શાકાહારી છે પણ બીજી જગ્યાએ દુનિયાભરમાં એની વાત કરે છે એટલે ધ શીપ સ્પેન્ડ ધેર લાઈફ હોલ લાઈફ ફિયરિંગ ધ વુલ્ફ ઓનલી ટુ બી ઇટન બાય ધ શેફર્ડ once you understand this statement, the game changes, and you shall, you start to understand politics. do i need to say that the sheep here are the hindus, and the shepherd is rss bjp? Are નાગેશ્વર રાવ ની વાત તો કરી પણ આપણે અતર નગરીમાં કનોજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એમણે જે વિશાળ ચૂંટણી સભાને સંબોધી અને મુદ્દાની વાત કરી મોદીની કોશિશ એ છે કે આ જે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે એ એમના મુદ્દાઓથી ડાયવર્ટ થાય એ પણ હિન્દુ મુસ્લિમ કરતા થઈ જાય મોદી બહુ વખત આમ નહીં તેમ નહીં પણ એમને છે ને બધું જ છે ને વ્યવસ્થિત રીતે પ્લેનિંગ કર્યું છે કોણ ક્યારે શું બોલશે રાહુલ ગાંધી માત્ર મુદ્દાઓની વાત કરે છે પ્રિયંકા ગાંધી એમને જવાબો વાળે છે અખિલેશ ગાંધી અખિલેશ યાદવ એ એમને ભરે છે અને કે એવા અભણ ગણાવે છે કે ઇન્ડી એમ કે ગઠબંધન ઇન્ડી અલાયન્સ ની વાત કરે છે જેને ઇન્ડિયાના સ્પેલિંગ ની ખબર નથી એ ઇન્ડી અલાયન્સ કે છે વડાપ્રધાન ને પણ અખિલેશ યાદવ

મહા યોજીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા માટે ઠાકુર છે ક્ષત્રિય છે પણ જો નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે તો યોગીને સૌથી પહેલા તગેડી મૂકશે મુખ્યમંત્રી પદેથી એ વાત કરંટ આખા ઉત્તર પ્રદેશમાં છે અને એના પ્રત્યાઘાતો એનો લાભ એ છે ને અખિલેશ લે એ સ્વાભાવિક છે આજે નિવેદન જે કર્યું છે રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધન કો પચાસ સીટે મિલેગી એસી માંથી પચાસ સીટ એને મળશે એવું રાહુલ ગાંધી કહે છે અને તમે જોયું કે પેલા સીબીઆઈના નિવૃત્ત ડિરેક્ટર જે જે એમણે સર્વે જે મૂક્યો છે પબ્લિક કર્યો છે એમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને પચાસ બેઠકો મળે માંથી એવી શક્યતા એમણે વ્યક્ત કરી છે પણ પચાસ બેઠકો મળવાની શક્યતા અમને નથી લાગતી કદાચ ઓછી થાય થોડી ઘણી પણ ઇન્ડિયા ગઠબંધનને પચાસ બેઠકો મળશે એવું રાહુલ છે એ પણ કેટલું શક્ય બનશે એ આપણને ખબર નથી કારણ કે આપણે જૂને જે પરિણામ પરિણામ આવે એ ને આપણે સ્વીકારશું રાહુલ ગાંધી અને અખિલેશ બંને જણાએ અગ્નિવીર જે યોજના નરેન્દ્ર મોદી અને એમની સરકારે આર્મી નેવી મોદી એ રાહુલ ગાંધી અને અખિલેશ એ ખુલ્લે આમ એની એને વખોડે છે અને એ કે છે કે અમારી સરકાર બની તો અગ્નિવીર બંધ કરે આજે કનોજમાં પહેલી એમની ચૂંટણી સભા થઈ ભવ્ય ચૂંટણી સભા થઈ અને ગોધી મીડિયામાં હવે પરિવર્તન આવી રહ્યું છે તમે જુઓ છો ગોધી મીડિયા જે કહેવાતા હતા એ લોકો પણ હવે આમની સભાઓના રિપોર્ટિંગ કરવા માંડ્યા છે પણ એમાં હજુ નરેન્દ્ર મોદીની છાપ થોડીક જોવા મળે છે એટલે એ લોકો ઇન્ડી ગઠબંધન કહે છે ઇન્ડી ગઠબંધન મોદી ઇન્ડી અલાયન્સ કહે છે એ રીતે પણ બહુ જ લાંબા રિપોર્ટ હવે કવર થવા માંડ્યા છે કદાચ દિલ્હીમાં સત્તા પરિવર્તન આવી રહ્યાના સંકેતો મળી રહ્યા છે ત્યારે એમના આ તો બધા વ્યવસાયિકો છે એટલે એમનો ધંધો એને કેન્દ્રમાં રાખે એટલે એ ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ટેકાથી રાજ્યસભે ગયા હતા હરિયાણામાંથી પણ રાજસ્થાનમાં એમને ભારતીય જનતા પાર્ટીએ ટેકો નહીં આપ્યો ને હારી ગયા સુભાષચંદ્ર એના પછી હમણાં ઘણો ઘણા બધા વર્ષો પછી આઠેક વર્ષ પછી એમને જ્ઞાન લાદ્યું છે અને એમણે કહ્યું કે આ દેશમાં એ તાનાશાહી તત્વો

वे इसी डर के मारे अपने मित्रों से कह रहे हैं अदानी अंबानी मुझे बचाओ मैं हारने वाला हूं राहुल ने दावा किया कि 2024 में मोदी पीएम नहीं बनेंगे जब आप लोग मर रहे थे तब वो चंदा बटोर रहे थे अदानी से कहा मुझे पैसे भेजो टेम्पो में पैसे भेजो मोदी आपको कैसे पता चला आ, कैसे पता कि वो हमको धन देते हैं આપને ઈડી ઓર સીબીઆઈ ક્યો નહીં ભેજા ભેજી આ વાત એ બહુ બિંદાસપણે કહી રહ્યા છે અને લોકોને કહે છે બંને જણા લોકોને કહે છે કે તમારો ગુસ્સો જે છે એ સાતમા આસમાન ઉપર છે અમે સમજી શકીએ છીએ ફોજમાં ભરતી થવાની પણ તમારી તૈયારી હતી નોકરી માત્ર ચાર સાલની કરી નાખી આ અગ્નિવીર લાવીને એટલે તમે ગુસ્સે હોય એ સ્વાભાવિક છે પરંતુ તમે એ ગુસ્સો એ ઇન્ડિયા ગઠબંધન વોટ કરીને ઉતારો એવી અપેક્ષા કરીએ છીએ ભાજપા કે નફરત કરે એ વાત સંજયસિંહને કહી આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજસભાના સભ્ય સંજયસિંહ જેલ મુક્ત થયા પછી તરત જ એને છે તોપો દાઘવા માંડી હોય એવી વાણીથી એમણે મોદી સરકારને ખખડાવવા માંડી છે અને ખુલ્લી પાડવા માંડી છે અને એ પણ આ મંચ ઉપર હતા અને એમણે કહ્યું કે ભાજપા કે લો પિછડો સે નફરત કરતે હૈ અખિલેશ મંદિર ગયે તો ઉસે ધોયા ગયા સમજ્યા કનોજ થી અખિલેશ એ ચૂંટણી લડી રહ્યા છે આમ તો અગાઉ અખિલેશ

છતાં આ વખતે કનોજથી અખિલેશ પોતે કારણ કે મુલાયમસિંહ યાદવ એમના પિતાશ્રી એમને કનોજ લઈ આવ્યા હતા કનોજની પ્રજા સાથે એમનો પરિચય અને એ આ વખતે કનોજ થી લડી રહ્યા છે કાનપુરથી કોંગ્રેસના જે પ્રત્યાશી છે ઉમેદવાર છે એ આલોક મિશ્રા છે અને એમની સામે ભારતીય જનતા પાર્ટીના રમેશ અવસ્થિ છે રાહુલ ગાંધી

એનો ઇનકાર કરી રહ્યા હોય પરંતુ એમને બંધારણ બદલી નાખવું છે એટલી જ હકીકત છે એ કહે છે કે જીએસટીના પાંચ પ્રકાર મોદીએ અમલમાં લાવ્યા છે અમે એક જ ટેક્સ લાવીશું જીએસટી નો અને અદાણી અંબાણીને ફાયદા ફાયદો કરાવે એવો ટેક્સ નહીં લાવીએ બેંક બેંકવાળા નાના કારોબારીઓને સેલ્યુટ મારતા થઈ જશે એવું મારું સ્વપ્ન છે એમ પણ એ કહે છે કાનપુરમાં મોબાઈલ બને અને ચીનમાં એનો એક્સપોર્ટ થાય અત્યારે તમને ખ્યાલ છે મોદી શાસનમાં આમ વાતો ચીન વિરોધી થાય મોદી તો બોલતા નથી ચીનની વિરુદ્ધમાં ચીનના રાષ્ટ્રપતિને એ અઢાર વખત કરતાં વધારે વખત મળ્યા છે પરંતુ હમણાં જ ડૉક્ટર સ્વામીએ પાછું ટ્વીટ કર્યું છે કે લડાખની અંદર ચાર હજાર પાંચસો સ્ક્વેર કિલોમીટર એ ઘૂસી આવ્યા છે અને મોદી જુઠ્ઠું બોલે છે એવું પણ સ્વામીએ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું છે તાપીર ગાઓ જે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય રહ્યા અરુણાચલ પ્રદેશના એમણે પણ કહ્યું હતું કે ભાઈ આપણી સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા છે પરંતુ મોદીજી સ્થિત પ્રજ્ઞા છે મોદીજી મૌન છે એ ક્યારેક ડોક્ટર મનમોહનસિંહને મૌની બાબા કહેતા હતા પરંતુ એ પોતે હવે છે ને એ બાબતમાં તો કમસે કમ મૌની બાબા થઈ ગયા છે એટલું જ નહીં બે ના સરકારી આંકડા વીસ કરતા વધારે સૈનિકોને શહીદ કર્યા હોય એમ છતાં ચીન આપણી સરહદમાં ઘુસી આવ્યું હોવા છતાં ચીન સાથેનો ભારતનો વેપાર એટલો બધો વધ્યો છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર ચીન ની તરફેણમાં 100 બિલિયન ડોલર નો ફાયદો છે ચીન ને મોદી સરકારે એટલો બધો ફાયદો સો બિલિયન ડોલર નો ફાયદો કરાવ્યો છે આ સરકારી આંકડા છે મારા નથી તમે ચેક કરી શકો છો એટલે આ જે કહી રહ્યા છે એ એને આ વખતે પણ રાહુલ ગાંધી અને અખિલેશ છે કનોજ અને કાનપુરમાં જે અ ભાષણ કર્યા એને બંધારણ બચાવવા લોકશાહી બચાવવા અને સુશાસન લાવવા માટે ગરીબ માણસો અને પછાત વર્ગના માણસોને માટે લાભ થાય એવું શાસન લાવવા માટે એમણે પોતાનો એજન્ડા જે છે એ બહુ સ્પષ્ટપણે પ્રજા સમક્ષ મૂક્યો અને પ્રજાએ એને ઝીલો પણ કરો રાહુલે કહ્યું કે વહીવટીતંત્રે બસો ગાડીઓ ભરીને જે લોકો આવતા હતા એ લોકોની ગાડીઓને રોકી છે કે કે બસો શું હજાર ગાડીઓ રોકે ને તોય કોઈ ફરક પડતો નથી અહીંયા તો ઇન્ડિયા ગઠબંધનનો જ વિજય થવાનો છે યુપીમાં ઇન્ડિયા ગઠબંધનની આંધી છે અને ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મુંડીહાર ના સંજોગો આવી રહ્યા છે એ બાબત પણ જેને એમણે બહુ જ સ્પષ્ટપણે કહ્યું હતું આ જે સભાઓ યોજાઈ એમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એ મંચસ્થ હતા પ્રજાનો પ્રતિભાવ પણ આપણને લાઈવ ટેલિકાસ્ટની અંદર જોવા મળતો હતો પણ ગોદી મીડિયા તો એને લાઈવ હજી કરતો નથી પણ સોશિયલ મીડિયામાં એ લાઈવ થાય છે એટલે તમે લોકો સોશિયલ મીડિયામાં એ જોઈ શકો છો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવતા રહેશો નમસ્કાર